કોરોનાના લીધે માતા પિતા ગુમાવનાર અનાજ 46 બાળકોને શોધી કાઢ્યા. જિલ્લામાં એક વાલીવાળા કુલ 38 અને બંને માતા પિતા ગુમાવનાર કુલ 8 જેટલા બાળકોને એનસીપીસીઆરની માર્ગદર્શિકા મુજબ બાળ સ્વરાજ પોર્ટલ ઉપર કરાયેલી ઓનલાઈન એન્ટ્રી. ગુજરાતમાં માર્ચ 2020થી કોવિડ-19ની મહામારીના સમયગાળા દરમિયાન કોરોનાના લીધે જે બાળકે પોતાના માતા કે પિતા ગુમાવ્યા હોય તેવા એક વાલીવાળા નર્મદામાં કુલ 38 બાળકો તેમજ જે બાળકે પોતાના બંને માતા પિતા ગુમાવ્યા હોય તેવા કુલ 8 જેટલા અનાથ બાળકોને જિલ્લા પ્રશાસન તરફથી શોધી કાઢવામાં આવ્યા છે. ભારત સરકારના નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એનસીપીસીઆર દ્વારા આ બાળકોની બાળ સ્વરાજ પોર્ટલ ઉપર કરવાની થતી ઓનલાઈન એન્ટ્રી પણ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. આવા અનાથ બાળકોને સરકારને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જે તે વિભાગની સહાય અને લાભો ઝડપી અને સમયસર મળી રહે તે જોવા નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એચકે વ્યાસે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભો મેળવવા માટેની પાત્રતા જોઈએ તો 0-18 વર્ષ સુધીની વયજૂથના બાળકોના માતા અને પિતા બંનેનું કોરોના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને કોરોનાના સમયગાળા અગાઉ જ જે બાળકના માતા પિતા બંનેનું અવસાન થયું હોય તે બાળકના પાલક માતા પિતા પણ જો આ કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામ્યા હોય તેવા ફરીથી અનાથ બનેલા બાળકને જે બાળકના એક વાલી માતા કે પિતા કોરોનાના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી માતા કે પિતા કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામે તો તેવા કેસમાં પણ નિરાધાર થયેલ બાળકોને આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લેવા સિવાય મળવાપાત્ર થશે. તદ્દન અનુસાર આ યોજના હેઠળ બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી દર માસે બાળક દીઠ રૂપિયા 4,000, બાળક જે માસમાં અનાથ થયેલું હોય તે માસથી સહાય મળવાપાત્ર થશે. 18 વર્ષ પૂર્ણ કર્યા પછી જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની આફ્ટર કેર યોજનાનો લાભ 21 વર્ષની ઉંમર સુધી મળવાપાત્ર થશે. 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક યુવતીઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હોય તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા 24 વર્ષની ઉંમર પૂરી થાય એ બેમાંથી જે વહેલું હોય તે સુધી તેમને આફ્ટર કેર યોજના હેઠળ લાભ આપવામાં આવશે. માર્ચ 2020થી કોરોના મહામારીના અંત સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આ યોજનાના લાભ મળવાની માટેની શરતોમાં જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનો મૂળ વતની હોય અથવા ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી કાયમી વસવાટ કરતું હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. 10 વર્ષથી મોટી ઉંમરના બાળકના કેસમાં બાળકના નામના અલગ બેંક ખાતું અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકના કેસમાં વાલીના નામનું ખાતું ખોલાવી શકાય. 10 વર્ષથી નાની ઉંમરના બાળક જ્યારે 10 વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક ખાતું ખોલાવવાનું રહેશે. તેમજ સહાય મેળવતા બાળકનો અભ્યાસ ચાલુ હશે ત્યાં સુધી સહાય મળવાપાત્ર રહેશે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.